નમસ્કાર વેટ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું મયુર બાવીસી હાર્દિક સ્વાગત કરું છું ધોરણ આઠ સેમેસ્ટર ટુ જેની અંદર ચેપ્ટર એક ધાર્મિક સામાજિક જાગૃતિ કયું છે વિદ્યાર્થી મિત્રો તો કે સામાજિક ધાર્મિક જાગૃતિ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણે ધર્મ વિશે અને એક સમાજ વિશેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ છીએ આપણે ઓગણીસમી સદીની અંદર કે ત્યારે ધર્મની બાબતમાં કેટલાક પછાત હતા ત્યારે ધર્મની અંદર કેટલાક ક્રુરિવાજો હતા બરાબર છે અને સમાજની અંદર વાત કરીએ તો સમાજમાં તો કે સમાજ એક પછાત હતો સમાજ એક અંધશ્રદ્ધાની અંદર ફસાયેલો હતો એવા ઘણા પ્રકારના રિવાજો જોવા મળતા હતા તો એમાંથી આપણો સમાજ બહાર નહોતો આવી શકતો બરાબર છે આવી અંધશ્રદ્ધાની અંદર આખો ડૂબેલો હતો તો એને બહાર લાવવા માટે સામાજિક જાગૃતિ કરવી પડે એમ જરૂરિયાત હતી તો એના માટે વાત કરીએ તો કે ઓગણીસમી સદીની વાત કરવાની છે આપણે કઈ વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસમી સદીમાં ભારતીય સમાજની વાત કરીએ તો ભારતીય સમાજમાં તો જોવા જઈએ તો કે અંધશ્રદ્ધાઓ તમને જોવા મળતી હતી શું જોવા મળતી હતી અંધશ્રદ્ધાઓ ત્યાર પછી એવા ખોટા વહેમો અજ્ઞાનતા રિવાજો તો આવા ક્રૂરિવાજો ઘણા બધા હતા તો એના વિશેની પણ આપણે આ ચેપ્ટરની અંદર આપણે માહિતી મેળવા જઈ રહ્યા છીએ બરાબર આવા ક્રૂરિવાજો ત્યાર પછી જ્ઞાતિ પ્રથાઓ અને આવા અનેક પ્રકારના અનિષ્ઠો સાથે આપણો સમાજ અને આપણો ધર્મ છે એની અંદર ફસાયેલા હતા તો એમાંથી બહાર નીકળવા માટે ભારતની અંદર આવા કેટલાક શું થયા હતા તો કે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા તો એવું કહે છે કે ભારત દેશ ત્યારે આ ચુંગાલની અંદર ફસાયેલો હતો ચુંગાલ એટલે કે આવી અનેક પ્રકારની જે ઘટનાઓ છે તો કેવી તો કે અંધશ્રદ્ધાઓ છે ખોટા વહેમો છે અજ્ઞાનતાઓ છે આવા ખોટા ક્રૂરિવાજો છે જ્ઞાતિ પ્રથાઓ છે જેની અંદર આપણો દેશ આ ફસાયેલો હતો તો એમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા ત્યાર પછી બે સમાજની એક વાત કરવામાં આવી છે તો કે સંકુચિત જાતિ અને કૂપમુંડુક સમાજ આ બે સ્ત્રીઓ આ સમાજની સ્ત્રીઓની જ્યારે સ્થિતિ છે એકદમ ભદ્રક ભદ્રક એટલે કે આ સમાજમાં ખૂબ જ એક અજ્ઞાનતા રૂઢિસુસ્તાઓ ખરાબ રૂઢિસૂસ્તાઓ તેમજ અંધશ્રદ્ધાઓ અને વહેમો તો આ સમાજની અંદર ખૂબ જ એક કહેવાય છે કે ભદ્રક સ્થિતિ હતી એ સમાજની સ્ત્રીઓ માટે કેવી સ્થિતિ હતી એકદમ ભદ્રક સ્થિતિ જોવા તમને મળતી હતી તો એમાં કેવી સ્થિતિ હતી તો કે પહેલાં તો કે બાળકીને દૂધ પીતી કરવામાં આવતી તો કઈ રીતે બાળકીને દૂધ પીતી તો કે પહેલાંના સમયની અંદર ઓગણીસમી સદીની વાત કરીએ તો એ સમયની અંદર બાળકી જ્યારે જન્મે છે ત્યારે એવું કહેવાય છે કે એની પાછળ ઘણો બધો ભવિષ્યમાં ખર્ચ થવાનો હોય તે માટે એને પોષાય તેમ ન હતું એટલા માટે જ્યારે જન્મે છે ત્યારે એક ટપેલું લેવામાં આવે છે મોટું ટપ જેવું કહીએ આપણે એને તો જેની અંદર દૂધ ભરે છે અને એમાં પછી એને શું કરે છે ડુબાડી દેવામાં આવે છે તો આ રીતે સમાજની અંદર કહેવાય છે કે બાળકીને દૂધ પીતી કરવામાં આવતી હતી આ પણ એક રિવાજ કેવો કહેવાય તો કે રિવાજ કહેવાય સમાજની અંદર એક કલંક ગણાય છે બરાબર તો એને દૂર કરવા માટે આ સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કેવી પ્રવૃત્તિ કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિ ત્યાર પછી સતી પ્રથા તો સતી પ્રથાની વાત કરીએ તો કે જે સ્ત્રીઓ બરાબર છે કે અહીંયા વાત કરીએ કે જનોપતિ શું થયો હોય તો કે મૃત્યુ પામ્યો હોય બરાબર તો એ પતિની સાથે પોતે એ પત્નીએ શું કરવાનું સાથે આ ચિત્તાની અંદર બેસી જવું અને સળગી જવું તો આ સતી પ્રથાનો રિવાજ પણ એકદમ કેવો હતો તો કે રિવાજ હતો તો એને દૂર કરવા માટે આપણા સમાજની અંદર બરાબર છે શું લાવવાની જરૂર હતી તો કે જાગૃતિ લાવવાની જરૂર હતી બરાબર ત્યાર પછી વાત કરીએ તો કે વિધવા વિવાહ નિષેધ શું આપવામાં આવ્યું છે શબ્દ તો કે વિધવા તો કે વિધવા કોને કહેવાય તો કે જે પતિ છે સ્ત્રીનો પતિ એ મૃત્યુ પામ્યો છે બરાબર તો એ સ્ત્રીને શું કહેવાય છે તો કે વિધવા થઈ છે એવું કહી શકાય તો એવા પાછળ શબ્દ આપ્યો છે વિવાહ તો વિવાહ એટલે આપણી ભાષામાં કહીએ લગ્ન બરાબર છે તો એ સ્ત્રી ત્યારે નિષેધ એટલે કે લગ્ન કરી શકતી હતી નહીં કઈ સદીમાં વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો કે ઓગણીસમી સદીમાં કઈ સદીમાં ઓગણીસમી સદીમાં આવી જે વિધવા જે સ્ત્રીઓ બની છે એ ફરીથી ક્યારે લગ્ન કરી શકતી હતી નહીં તો અત્યારના સમયમાં વાત કરીએ તો કે અહીંયા તમને વિધવાનું ચિત્ર આપ્યું છે અને અહીંયા પરણિત ચિત્રોમાં આપેલું છે બરાબર એટલે ફરીથી આજે આપણા સમાજની અંદર જોઈએ તો વિધવા સ્ત્રી ફરીથી પરણિત થઈ શકે છે ફરીથી લગ્ન કરી શકે છે તો આ આને દૂર કરવા માટે આપણા સમાજની અંદર શું લાવવામાં આવી હતી તો કે જાગૃતિ લાવવામાં આવી હતી ત્યાર પછી કહેવાય છે આવા અનેક પ્રકારના ક્રૂરિવાજો આપણા આ સમાજની અંદર તમને જોવા

તો આ સામાજિક અને ધાર્મિક જે સુધારણા થયા છે આંદોલનો જે શરૂ થયા છે એને શું કહેવાય છે તો કે નવ જાગૃતિ લાવી છે એવું આપણે કહી શકાય તો એમાંના એક વ્યક્તિ એટલે કોણ છે તો કે રાજારામ મોહન રાય સૌ પ્રથમ શું શરૂ કરવામાં આવ્યા હતા તો કે આંદોલનો શરૂ કરવામાં આવ્યા હતા શનિ પાછળ તો કે સમાજ અને ધાર્મિકને બચાવવા માટે આવી જાગૃતિ શરૂ કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો આ હતી આપણે પેલા ચેપ્ટરની કહેવાય છે પ્રસ્તાવના બરાબર તો જેની અંદર આપણે જોયું કે આવા અનેક પ્રકારના સમાજને આગળ લાવવા માટે આવી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ રાજારામ મોહનરા વિશે આપણે જોઈશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ